संवाददाता प्रज्ञेश व्यास जोड़ाई गया छे वधु विगत साथे। प्रज्ञेश, आजे परिणाम आवनार छे, समाधाननी फॉर्म्युला अपनावामां आवी हती, आजे नक्की थई जशे के आखरे आ डेरीनी सत्ता हवे कोना हाथमां आवशे, शुं लागी रह्युं छे? जी बिल्कुल, जे प्रमाणे छेल्ला घणा समयथी जे आ कही शकाय सુરતની જે આ સુમૂલ ડેરી છે તે ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી દૂધ ઉત્પાદક મંડળી છે અને સુમૂલ ડેરી સાથે લગભગ 2.5 લાખ જેટલા સભાસદો જોડાયેલા છે। 4.5 હજાર કરોડ રૂપિયાનો વહીવટ છે આખો સમગ્ર સુમૂલ ડેરીનો। માહોલ જ તમને સીધો બતાવી દઉં, આજે જ્યારે મતગણતરી ચાલી રહી છે ત્યારે મોટી સંખ્યામાં જે સમર્થકો છે ઉમેદવારોના તેઓ અહીંયા પહોંચ્યા છે અને ખાસ પ્રકારની એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે તમામ જે મતગણતરી છે તે સ્ટેપ બાય સ્ટેપ ચાલે। પ્રથમ ચરણની જે મતગણતરી છે તેની શરૂઆત થઈ ગઈ છે, જે પહેલી 4 બેઠકો છે તેની મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે અને જેની માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। સીધા દ્રશ્ય આપ જોઈ શકો છો કે જે મતગણતરી સેન્ટર છે ત્યાં પણ તમામ પ્રકારની સિક્યુરિટીની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે કે જેથી કોઈ પણ પ્રકારે અનિચ્છનીય ઘટના ના બને। ખાસ પ્રકારની તમામ પ્રકારના બેનર્સ પણ મારી દેવામાં આવે છે, ખાસ કરીને કોવિડની જે પરિસ્થિતિ છે તેને લઈને કોવિડ ગાઈડલાઇનનું પણ ફોલોઅપ થાય તે તમામ બાબતો પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે। બીજી બાજુ મતગણતરી જે શરૂ થઈ ગઈ છે આપણે સીધા એમના દ્રશ્યો પણ જોઈશું, જે પ્રમાણે તમામ બાબતો છે, તમામ જે કામગીરી હતી તમામ બાબતો તૈયાર થઈ ગઈ હતી અને જે 84ના સૌથી પહેલી બાબત આવી રહી છે, 84ના ઉમેદવાર સંદીપ દેસાઈ જીતી ગયા છે। સંદીપભાઈ શું કહેશો, આપનું સૌથી પહેલા મતગણતરીનું પરિણામ આવ્યું છે? સુમૂલ ડેરીની ચૂંટણીની અંદર 16 બેઠકો જે પરિણામ હતું એ પૈકી 2 સીટ બિનહરીફ હતી અને 14 બેઠક પૈકી પહેલી બેઠક 6 માટે હું ચૂંટાયો છું। મારા સમયના માટે 2 મત મળ્યા છે અને જે મને વિજય થયો છે એટલે હું મંદરભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। જી બિલકુલ, જે પ્રમાણે પહેલું પરિણામ આવી ગયું છે, સુમૂલ ડેરીમાં 84 બેઠક પરના જે ઉમેદવાર છે તે જીતી ગયા છે। ખાસ કરીને તમામ બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે પોલીસ તમામ જગ્યાએ ગોઠવવામાં આવી છે, કોઈ અનિચ્છનીય ઘટના ના બને। આ દ્રશ્યો છે તે કાઉન્ટિંગ સેન્ટરના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે પહેલા ચરણનું મતગણતરી ચાલી રહી છે, 84ની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે એટલે બસ હવે અન્ય અન્ય રાઉન્ડ પત્તા જશે, કારણ કે 84માં માત્ર 8 જ મતદારો હતા, 8 મતદારો વચ્ચેમાં 6 મત ખાસ કરીને 84ના ઉમેદવાર છે તે સંદીપભાઈને મળ્યા હતા જેથી તેઓ વિનર થયા। જી પ્રજ્ઞેશ, આભાર આપનું આ તમામ જાણકારી માટે। તો એક બેઠક પરનું પરિણામ આવી ગયું છે, અલગ અલગ તબક્કામાં જે મતગણતરી હાથ ધરાઈ છે તેમાં આગળ પણ પરિણામ આવતા જશે, તે અંગેની અપડેટ પણ આપના સુધી પહોંચાડતા રહીશું।